किशनपुर में कदाच आवड़ो मोटो कार्यक्रम पहली बार थतो हशे। एटले तमे पहला मोटो कार्यक्रम नहीं कर्यो एनी ताली पाड़ो छो के आगे मोटो छो एनी ताली पाड़ो छो। आजे अहीं त्रण फ्लायओवर ना खातमुहूर्त की विधि हती, परंतु त्रणे माटेनो संयुक्त कार्यक्रम ज्यां छेल्ले शिलान्यास करिए भूमिपूजन करिए त्यां करवो एवो कोर्पोरेशनना मित्रोए विचार कर्यो अने परिणामे आज ईसनपुर विस्तार ना नागरिक भाइयों बहनों साथे बातचीत करवानो अवसर मळ्यो। मेयर श्री खूब झड़पभेर विकास में चित्र तमारी सामे मुकता हता। जे योजनाओना नाम तमे याद न राखी सको, जेनी रकम याद न राखी सको, एटला बधा काम आ शहर में करवा माटेनु आयोजन आप कल्पना करी सको कि आ शहर केवी करवट बदलशे, एना केवा रंगरूप थशे। अनेक शहर नी जे ओळख बनती होय छे त्यारे એ ગુજરાતની ઓળખમાં ઉમેરો કરતું હોય છે, ગુજરાતની પ્રતિષ્ઠાનો ઉમેરો કરતું હોય છે। આજે જ્યારે સમગ્ર દેશમાં વિકાસની ચર્ચા થાય ત્યારે ગુજરાતનો ઉલ્લેખ અવશ્ય થતો હોય છે। કાંગની ઓળખ ઉભી કરી એની ગતિને કારણે एनी दिशा ने कारण एना व्याप ने कारण एनी प्रायोरिटी ने कारण एना परिणाम ने कारण एनी लोकाभिमुख प्रवृत्ति ने कारण एनी लोक भागीदारी ने कारण समग्रतया एक विकास नवु मॉडल गुजराते आप्यु। અને આજે સમગ્ર દેશમાં એની ચર્ચા થાય છે। આના વિકાસના મોડેલની અંદર એક બીજી બાબત તરફ ગુજરાતે જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ જે શહેરી વિકાસ ગુજરાતમાં 40% લોકો શહેરી વિસ્તારમાં વસે છે અને ખૂબ નિકટ ભવિષ્યમાં ગુજરાતની કુલ જનસંખ્યાના 50% લોકો શહેરોમાં વસતા હશે। આપ વિચાર કરો આવડું મોટું ગુજરાત, ગુજરાતની અડધી વસ્તી જો રહેવાની હશે तो आ गुजरातनी अर्धी जनसंख्यानी सुखाकारी एना माटे आवश्यक सुविधाओं एक मोटू जंगी काम शहरी विस्तारना वहीवटकर्ताओना माथे आव्यू छे। भूतकाळमां सरकारी तासीर एवी हती के जिल्लाना गामडाओना वहीवट माटे तो आयोजनो थता हता, पण नगरपालिका ए नगरपालिकाना चूंटायेलाओना भरोसे छोड़ी देवामां आवती हती, महानगरपालिका महानगरना चूंटायेला लोकोना भरोसे छोड़ी देवामां आवती हती, एमनी पासे साधनो टाचा होय, करवेरा नाखता डरता होय, करवेरा नाखे तो उघरावता डरता होय, उघरावीने पैसा आवे त्यां सुधीमां नवी चूंटणी आवी जाय तो वापरनारा
જ્યાં વાપરવા જોઈએ એના કરતા જુદી જગ્યાએ વાપરતા હોય, આવો જ બધો કારોબાર ભૂતકાળમાં ચાલતો હતો અને રિવાજ થઈ ગયો હતો. પ્રજા માણસને પણ આ રિવાજ કોઠે પડી ગયો હતો. એ આખે આખા રિવાજને આપણે બદલી નાખ્યો. ગુજરાતના શહેરોના વિકાસનું મોડેલ ઉભું થાય, માળખાકીય સુવિધાઓ આધુનિક બને અને થાગળ ફિકર વાત નહીં. નહીં તો તમે ભૂતકાળ યાદ કરજો મિત્રો, બહુ જૂનો ભૂતકાળ નહીં, 10 વર્ષ પહેલાના દિવસો યાદ કરજો. ઘણું કરીને મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરપાલિકાઓ થાગળ ફિકરનું જ કામ કર્યા કરતો, જ્યાં જુઓ ત્યાં થીકડા જ મારતા હોય. તમને ખબર છે જૂના જમાનામાં લોકો ઘરમાં દરજી બેસાડે, કપડા સીવડાવે ને તો એક મહિના માટે ઘરમાં દરજી બેસે, 15 દિવસ માટે દરજી બેસે. તો અડોશ પડોશ ને લાગો, હો આટલા બધા કપડા સીવડાવવાના જ તમારે, મહિનાથી તમારા ઘેર દરજી બેઠો છે. હકીકતમાં એણે નવા કપડા તો પહેલા 3 દાડામાં જ સીવી નાખ્યા હોય, પણ પેલા ઘરના બેન ક્યારેક સાડી લઈ આવે, ક્યારેક બીજા કપડા લઈ આવે, પછી એમ કે ગાટલાની ખોળ બનાવો, પછી એમ કે આમાંથી પડદા બનાવો, પછી આમાંથી કંઈક છોકરાઓના નાના નાના રૂમાલ બનાવો. એ ઝીણું 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 કામ ચાલ્યા જ કરે અને પેલો દરજી ઘરમાંથી બહાર નીકળે નહીં. લગભગ મ્યુનિસિપાલિટીઓના કામ આવા ચાલતા, નગરપાલિકા મહાનગરપાલિકા થાગળ થીગળ, આખી મ્યુનિસિપાલિટી થાગળ દે, નવા વિકાસના કામો નવી યોજના વિચારનામાં જ ના આવે મિત્ર. આ બાબતને પાયામાંથી આપણે પરિવર્તિત કરી દીધી. માળખાકીય સુવિધાઓ એવી જોઈએ કે જે આવનારા 50-50 વર્ષનો વિચાર થાય. કર્ણાવતી મહાનગરમાં જે જનમાર્ગની યોજના આપણે લાવ્યા છીએ એનું કામ ચાલતું હોય ત્યારે છાપામાં ફોટા આવે, અમારા વાળ ખેંચી લે એવું બધું લખાય, લોકો પણ કંઈક જોયું. પણ મિત્રો, અગર જો શહેરનો વિકાસ કરવો હશે તો આ બધી ભૂલો બધી સુધારવાની મારે માથે આવી છે. આ 50 વર્ષમાં જે ખોટી બધા રસ્તા ચડાઈ ગયા છે એ બધું સરખું કરવા મારો ટાઈમ જાય છે અને પછી કંઈક સરખું દેખાય એવો પ્રયાસ ચાલે છે. એક વાર આ જનમાર્ગ ગરીબમાં ગરીબ માનવીને એટલી સારામાં સારી સુવિધા મળવાની છે જનમાર્ગને કારણે. ભૂતકાળમાં શેઠિયાઓની ગાડી સરસ ચાલે એના માટે બહુ મહેનત થઈ, ગરીબની બસ સારામાં સારી ચાલે એના માટે મારી સરકાર મહેનત કરે છે. બસ ઝડપીમાં ઝડપી કેમ ના જાય ભાઈ? કેમ ગરીબ માણસના ટાઈમની કિંમત ના હોય? એને રોજગાર જેવો તો એને 10 વાગે નોકરી જવાનું, 6 વાગે નીકળવું પડે બિચારાને. આ જનમાર્ગ એવો બનાવો છે કે 9 વાગે નીકળે તો 10 વાગે પહોંચી જાય અને ઘરમાં છોકરાઓ સાથે 2 કલાક વધારે કાઢી શકે. આ વ્યવસ્થાઓને પાયામાંથી પલટી શકાય મિત્રો. શહેરની અંદર ગરીબી મિત્રો, ગરીબી બહારથી ઠેરોમાં ઠલવાતી હોય છે. ત્યાં લોકો રોજગાર માટે શહેરમાં આવતા હોય છે અને ગરીબી આવે તો એની સાથે અશિક્ષા આવતી હોય છે, ગરીબી આવે એની સાથે માંદગી પણ આવતી હોય છે, ગરીબી આવે એની સાથે અગવડો પણ આવતી હોય છે. અને શહેરે મોટું પેટ રાખીને બધું પચાવવું પડતું હોય છે અને ઘણીવાર તમે કોઈ ખોટી ચીજ ખાઈ જાઓ તો પચે નહીં, તમને માંદા પાડી દે. ઘણીવાર આવી ચીજ આવી જાય તો શહેર પણ માંદું પડી જાય. આવા સંજોગોમાં ગરીબમાં ગરીબ માનવીની સુખાકારી, એને આવશ્યક સુવિધાઓ મળે એના આગોતરા આયોજન કરવાની દિશામાં આ રાજ્ય સરકાર એક પ્રયાસ આદર્યો છે અને એના સુફળ જોવા મળે છે.